હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. આપ સૌનું સ્વાગત છે મારી, તમારી અને આપણી યુટ્યુબ ચેનલ મનીષ સિંધીમાં. આજે આપણે આ વિડીયોની અંદર ખૂબ જ અગત્યના ટોપિક નોબલ પુરસ્કાર. મિત્રો, આપણને ખબર છે કે 3 ઓક્ટોબરથી નોબલ પુરસ્કાર આપવાની જાહેરાત થઈ કયા વર્ષમાં, 2017 માટે. મિત્રો, એ નોબલ પુરસ્કારમાં નોબલ પુરસ્કાર કોના દ્વારા શરૂ કરવામાં આવ્યા છે, 2017ના નોબલ પુરસ્કાર કયા કયા ક્ષેત્ર માટે આપવામાં આવે છે, કયા કયા ક્ષેત્રના કયા કયા વ્યક્તિઓને આપવામાં આવ્યા, શરૂઆત ક્યારે કરવામાં આવી હતી, એમાં શું આપવામાં આવે છે, કેટલી રકમ આપવામાં આવે છે, એ બધી જ માહિતી આપણે આ વિડીયોની અંદર સમજવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, તો વિડીયોને અંત સુધી જોજો. મિત્રો, જો અંત સુધી નહીં જો મિત્રો, તો કંઈ ને કંઈ તમે મિસ કરી દેશો અને એ મિસ કરેલું એક્ઝામમાં આવી જશે અને તમારો માર્ક્સ કપાવવાના ચાન્સીસ વધી જશે. મિત્રો, તો અંત સુધી વિડીયોને અંત સુધી વિડીયો સાથે બનાવી લેજો. મિત્રો, હવે આ જે મેડલ આપવામાં આવે છે નોબલ પ્રાઇઝ માટે, એ કયા વ્યક્તિની યાદમાં, એટલે કે આની શરૂઆત કોણે કરી હતી, આલ્ફ્રેડ નોબલ દ્વારા કરવામાં આવી હતી, એમની યાદમાં આ ઇનામ આપવામાં આવે છે. મિત્રો, એ ખાસ યાદ રાખજો, આ મેડલ છે, આ પ્રકારનું મેડલ આપવામાં આવે છે. હવે એની સ્થાપના ક્યારે કરવામાં આવી, તો સ્થાપના 1895માં ક્યારે કરવામાં આવી. મિત્રો, 1895માં કરવામાં આવી હતી. કોના દ્વારા, તો યાદ રાખજો, આલ્ફ્રેડ નોબલે પોતાની જે વિલ હતી, વિલથી આ નોબલ પ્રાઇઝની શરૂઆત કરી હતી. મિત્રો, પરંતુ 1895માં સ્થાપના તો થઈ ગઈ. મિત્રો, પણ પ્રથમ નોબલ પ્રાઇઝ એના 6 વર્ષ પછી, એટલે કે 1901ની અંદર પ્રથમ નોબલ પ્રાઇઝ આપવામાં આવ્યો હતો, ખાસ યાદ રાખજો. મિત્રો, ત્યારબાદ હવે આ મેડલ જે આપવામાં આવે છે, એ મેડલ માટે મિત્રો ખાસ યાદ રાખજો કે 1980 પહેલાં, એટલે કે 1980 પહેલાંની વાત કરીએ, તો એની અંદર જે મેડલની અંદર ગોલ્ડ, જે સોનાનો ઉપયોગ થતો હતો, 23 કેરેટ ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ 1980 બાદ આમાં જે ગોલ્ડ જે છે, 18 કેરેટ ગોલ્ડનો ઉપયોગ તથા 18 કેરેટ ગોલ્ડની ઉપર 24 કેરેટ ગોલ્ડનું, મિત્રો અહીંયા ગોલ્ડ નહીં ગોલ્ડ છે, ગોલ્ડનું પડ ચડાવીને આ મેડલ આપવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખજો, 1980 પહેલાં 23 કેરેટનું ગોલ્ડ અને ત્યારબાદ 18 કેરેટના ગોલ્ડમાંથી બનાવવામાં આવે છે. કઈ જગ્યાએ આ સેરેમની થાય છે મિત્રો, એટલે કે એવોર્ડ જે છે કઈ જગ્યાએ આપવામાં આવે છે. મિત્રો, સ્ટોકહોમ જે સ્વીડનમાં આપવામાં આવે છે. મિત્રો, હવે મિત્રો ખાસ વસ્તુ યાદ રાખજો, આમાં જેટલા પણ નોબલ પ્રાઇઝ છે એમાંથી શાંતિ પુરસ્કાર જે છે એ માત્ર એક પુરસ્કાર એવો છે જે નોર્વે દ્વારા આપવામાં આવે છે, બાકી બધા સ્વીડન દ્વારા આપવામાં આવે છે. મિત્રો, તો આ ડિટેલ આપણા માટે ખૂબ જ અગત્ય છે. સ્થાપના 1895માં કોના દ્વારા કરવામાં આવે છે, આલ્ફ્રેડ નોબલ દ્વારા. પ્રથમ વખત નોબેલ પુરસ્કાર ક્યારે, 1905માં. 1980 પહેલાંની વાત કરીએ તો મેડલ માટે 23 કેરેટ ગોલ્ડનો ઉપયોગ થતો હતો. 1980 પછી 18 કેરેટ ગોલ્ડનો, એને ઉપર પડ કેટલું ચડાવવામાં આવે છે, મિત્રો 24 કેરેટ ગોલ્ડનું ચડાવવામાં આવે છે. બધા જ નોબેલ પુરસ્કાર જેટલા છે એમાંથી બધા સ્ટોકહોમ સ્વીડનમાં, અને માત્ર એક પુરસ્કાર જે છે એ શાંતિ પુરસ્કાર નોર્વે દ્વારા આપવામાં આવે છે, એટલે ઓસ્લો એની રાજધાની છે. હવે આગળ વાત કરીએ મિત્રો, સૌથી પહેલાં કયા કયા ફિલ્ડ, કેટલા ફિલ્ડ છે જેના માટે નોબલ પુરસ્કાર આપવામાં આવે. સૌથી પહેલાં ફિઝિયોલોજી અથવા મેડિસિન માટે મિત્રો, બીજો છે ફિઝિક્સ માટે, ફિઝિક્સનો નોબલ પુરસ્કાર, ત્યારબાદ કેમેસ્ટ્રીનો નોબલ પુરસ્કાર, ત્યારબાદ શાંતિ નોબલ પુરસ્કાર, પીસ પ્રાઇઝ જેને ઇંગ્લિશમાં કહીએ છીએ, શાંતિ સાહિત્યનો પુરસ્કાર જેને લિટરેચર કહીએ છીએ, અને ત્યારબાદ આવે છેલ્લે ઇકોનોમી. એટલે કે આટલા ક્ષેત્રની અંદર મિત્રો નોબલ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. જો મેડિસિન, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, શાંતિ, સાહિત્ય અને ઇકોનોમી, એમાંથી મિત્રો આ માત્ર એક પુરસ્કાર જે છે પીસ પ્રાઇઝ એ નોર્વે દ્વારા આપવામાં આવે. કોના દ્વારા આપવામાં આવે છે, બાકી બધા જ પુરસ્કાર સ્વીડન દ્વારા આપવામાં આવે છે. ક્લિયર મિત્રો, આગળ વધતા પહેલા હું આપના માટે સારા સારા વિડીયો લઈને આવું છું. મિત્રો, તો જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો મનીષ સિંધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે સાથે બાજુમાં આવતું જે નોટિફિકેશન બેલ આઇકોન જે છે એને અવશ્યથી પ્રેસ કરજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયો નીચે જે થમ્સઅપ બટન છે એને પ્રેસ કરવા વિનંતી. મિત્રો, બીજી વસ્તુ, જો તમને મારા વિડીયોની PDF ફાઇલ વાંચવી હોય મિત્રો, તો એના માટે મેં ઓલરેડી ટેલિગ્રામની એપની અંદર મનીષ સિંધી નામની ચેનલ બનાવેલી છે, જેમાં તમને વિડીયોની અંદર ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી હશે, જેના થ્રુ તમે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી શકો છો, જ્યાં માત્ર ને માત્ર
મારા વિડીયોની માહિતી અને પીડીએફ આ બે જ વસ્તુ શેર કરવા, બીજી કોઈ માથાકૂટ ત્યાં થતી નથી મિત્રો. ચાલો શરૂ કરીએ આગળ. ઓકે, હવે સૌ વાત કરીએ કે આ જે ક્ષેત્રની અંદર, જુદા જુદા ક્ષેત્રની અંદર આપવામાં આવતા નોબેલ પુરસ્કાર એ કોના દ્વારા આપવામાં આવે છે, યાદ રાખજો. તો રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સ, રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સ જે છે એના દ્વારા બે પુરસ્કાર આપવામાં આવ્યા છે, ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના. બરાબર, બીજી વસ્તુ યાદ રાખજો કે આ જે મેડિસિન અથવા ફિઝિયોલોજી માટે જે પુરસ્કાર આપવામાં આવે છે એ કેરોલિન્કા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આપવામાં આવે છે, સ્વીડનની છે મિત્રો. અને સ્વીડિશ એકેડમી જે છે લિટરેચર માટે, જે સાહિત્ય માટે આપે છે, એ સ્વીડિશ એકેડમી દ્વારા આપવામાં આવે છે, એટલે ખાસ યાદ રાખજો મિત્રો. ત્યારબાદ આગળ વાત કરીશું કે નોબલનો જે શાંતિ પુરસ્કાર જે છે એ ખાસ યાદ રાખજો, નોર્વેની કોલેજિયમ સમિતિ દ્વારા આપવામાં આવે છે, એ સ્વીડનમાં આપવામાં આવતો નથી. હવે મિત્રો, કેટલાક ફેક્ટ જે છે મેં ઇંગ્લિશમાં લખ્યા છે, ગુજરાતીમાં લખ્યા નથી, પરંતુ સમજવાનો પ્રયત્ન કરીશું. આ એવોર્ડ પોસ્થુમસલી એટલે કે મરણો ઉપરાંત કોઈને પણ આપવામાં આવતો નથી, પરંતુ જો કોઈ માણસને આ એવોર્ડ પ્રાઇઝ ડિક્લેર કરી દેવામાં આવ્યું હોય અને પછી એ મરી જાય તો એને પ્રાઇઝ આપવામાં આવશે મિત્રો, એ બરાબર છે. ત્યારબાદ બીજી વસ્તુ યાદ રાખજો કે જે પ્રાઇઝ જે આપવામાં આવે છે એ ત્રણથી વધારે લોકોને કમ્બાઇનલી મારે સાથે પ્રાઇઝ આપવું હોય તો ત્રણથી વધારે લોકોને નથી આપવામાં આવતું મિત્રો, ખાસ યાદ રાખજો. એવોર્ડેડ ઓર્ગેમ અને ઓર્ગેનાઇઝેશન આપવામાં આવે છે, પરંતુ મોર દેન થ્રી પીપલને ઇન્ડિવિજ્યુઅલી, ત્રણ લોકોને ત્રણથી વધારે લોકોને આપવામાં આવતો નથી, આ વસ્તુ ખાસ યાદ રાખજો. ત્યારબાદ વાત કરીશું આપણે કે શું અહીંયા વાત થાય છે કે નોબેલ પુરસ્કાર જે ઇકોનોમિક સાયન્સ માટે આપવામાં આવે, ઇકોનોમિક સાયન્સ માટે જે આપવામાં આવે છે મિત્રો, એ 1895માં જ્યારે નોબેલ પ્રાઇઝ બન્યો ત્યારે ન હતું મિત્રો. એની સ્થાપના યાદ રાખજો 1969 કેમ મિત્રો, એ 300 વર્ષ પૂર્ણ કર્યા હતા. કોણે મિત્રો? સ્વીડનની જે સેન્ટ્રલ બેંક જે છે, સરકારી બેંક, સ્વીડનની સરકારી બેંકને 300 વર્ષ પૂર્ણ કર્યા એ દિવસના સંદર્ભમાં એમણે ઇકોનોમી સાયન્સ માટે 1969ની અંદર સ્થાપના કરી મિત્રો, યાદ રાખજો. 1969 યાદ રાખજો મિત્રો, 1969 ઇકોનોમિક સાયન્સની સ્થાપના ત્યારે કરવામાં આવી હતી, ખાસ યાદ રાખજો. હવે સૌથી પહેલાં કે આ વર્ષે 2017ના રોજ 3 ઓક્ટોબર જે છે જે જાહેર કરવામાં આવ્યા મિત્રો, સોમવારથી ઓક્ટોબર મહિનામાંથી જાહેર કરવામાં આવ્યા મિત્રો, તો એની અંદર આપણે વાત કરીએ કે પુરસ્કાર સૌથી પહેલાં શરૂ કરવામાં આવે મેડિસિન માટે, મેડિસિન માટે નોબેલ પુરસ્કારની જાહેરાત 2017માં પહેલાં કરવામાં આવી. હવે એ કોને આપવામાં આવ્યો? તો ત્રણ વૈજ્ઞાનિકોને, જેફરી હોલ, માઇકલ રોસબસ અને માઇકલ યંગ, આ ત્રણ વૈજ્ઞાનિકોને આપવામાં આવ્યો છે. અને ત્રણે ત્રણ વૈજ્ઞાનિકો ક્યાંના હતા? અમેરિકન મૂળના હતા. મૂળના હોલ, રોસબસ અને યંગ મેડિસિનને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો મિત્રો. જેફરી હોલ જે છે એ જાણીતા જીનેટિક્સ છે મિત્રો. માઇકલ રોસબસની વાત કરીએ તો એ પિરિયડ જીનને, ડ્રોસીફેલા પિરિયડ જીનને ફોલો કર્યું હતું, એટલે કે એનું કન્ટ્રીબ્યુશન પછી વાત કરું. આ ત્રણ વ્યક્તિઓનું નામ યાદ રાખજો, જેફરી હોલ, માઇકલ રોસબસ અને માઇકલ યંગ, અમેરિકન મૂળના છે. સેના માટે, કયા સંશોધન માટે આપવામાં આવ્યું? માનવ શરીરની જૈવિક ઘડિયાળ પર નિયંત્રણ રાખતી મોલેક્યુલર મિકેનિઝમ. અહીંયા મિત્રો ખાસ યાદ રાખજો, માનવ શરીરની જૈવિક ક્રિયા ઘડિયાળ, જે ઘડિયાળ છે મિત્રો, સવારે ઉઠીએ તો બ્રશ કરવા જોઈએ, ચા પીવા જોઈએ, 2 નંબર ટોયલેટ જવા જોઈએ, આ બધું છે એને જૈવિક ક્રિયા, મેટાબોલિઝમ કહેવાય છે, મોલેક્યુલર મિકેનિઝમ. હવે એમાં જે ફેરફાર આવે છે એ પ્રાણીઓ માટે પણ, પ્લાન્ટ્સ માટે પણ, નાના નાના એનિમલ માટે પણ એમને કર્યું છે મિત્રો, એટલા માટે એમને પુરસ્કાર આપવામાં આવ્યો છે, ખાસ યાદ રાખજો. જેફરી હોલે શું શોધ્યું મિત્રો? તો યાદ રાખજો, એ જીનેટિક્સના છે, જેમણે જૈવિક ઘડિયાળ જરૂરી મિકેનિઝમ શોધ્યું મિત્રો. ત્યારબાદ માઇકલ રોસબસે એ ડ્રોસોફિલા પિરિયડ જીનને ક્લોન કર્યું. અને ત્યારબાદ યંગની વાત કરીએ તો પ્રોટીન વચ્ચેનો સંબંધ, નવા પ્રોટીન, 2R પ્રોટીન વચ્ચે સંબંધ. હવે યાદ રાખજો કે આમાં કેટલો પુરસ્કાર મળે છે? $1.1 મિલિયન પુરસ્કાર આપવામાં આવે છે, કેરોલિન્કા ઇન્સ્ટિટ્યૂટ ખાતે આ જાહેરાત કરવામાં આવી મિત્રો. આટલી વસ્તુ ખાસ યાદ રાખજો મેડિસિનનો પુરસ્કાર વિશે. આ છે ત્રણે ત્રણ વ્યક્તિઓ મિત્રો, નોબેલ પ્રાઇઝ ઇન ફિઝિયોલોજી ઓર મેડિસિન, જેફરી સી હોલ, માઇકલ રોસબસ અને માઇકલ યંગ, આ ત્રણે ત્રણ સાયન્ટિસ્ટ છે મિત્રો, ધ્યાન રાખજો મિત્રો. ત્યારબાદ વાત કરીશું કેમિસ્ટ્રીના પુરસ્કાર વિશે, ગુરુત્વાકર્ષણના તરંગો પર સંશોધન બદલ, ફિઝિક્સની વિશેની વાત કરીશું મિત્રો,
ટંગ સ્લિપ થઈ ગઈ મિત્રો. જર્મનીના અને યુએસના જે ત્રણ વૈજ્ઞાનિકો જે છે એમને ફિઝિક્સનો નોબેલ પારિતોષિક આપવામાં આવ્યો. સેના માટે મિત્રો? એમણે ગુરુત્વાકર્ષણ તરંગો પર સંશોધન કર્યું બહુ સારી રીતે મિત્રો, એટલા માટે આપવામાં આવ્યો છે મિત્રો, સંશોધન કરવા માટે કર્યું છે. કઈ બાબતે મિત્રો? યાદ રાખજો, એમણે ગ્રેવિટેશનલ વેવ લીગો ને ક્ષેત્રની અંદર નવું સંશોધન કર્યું છે. લીગો શું છે મિત્રો? લેઝર ઇન્ટરફેરોમીટર ગ્રેવિટેશનલ વેવ ઓબ્ઝર્વેટરી, એનું ફૂલ ફોર્મ જે છે એ ખાસ યાદ રાખજો, લેઝર ઇન્ટરફેરોમેટ્રી ફેરોમીટર ગ્રેવિટેશનલ વેવ ઓબ્ઝર્વેટરી એનું ફૂલ ફોર્મ છે મિત્રો. એટલે કે 7.5 કરોડનું ઇનામ યાદ રાખજો, 90 લાખ સ્વીડિશ એટલે કે 7.25 કરોડનું ઇનામ આપવામાં આવશે આની અંદર મિત્રો, એ ખાસ યાદ રાખજો મિત્રો, ક્લિયર. જેમાંથી મિત્રો આ રકમ જે રીતે વેચવાની છે યાદ રાખજો મિત્રો, આ રકમમાંથી અડધી રકમ જે રાઇનર 20 ને પાસે, જ્યારે બાકીની રકમ જે છે એ બે સરખા ભાગમાં બેરીઝ અને થોન વચ્ચે વેચવામાં આવશે મિત્રો, ખાસ યાદ રાખજો. આ છે ત્રણ વૈજ્ઞાનિકો, રાઇનર 20 એને 50% રકમ, ત્યારબાદ 50%માંથી 25% આનું અને 25% આનું, એટલે કે બેરીસી 22 અને કીપ સેન્થોસ જેને ફિઝિક્સનો પુરસ્કાર આપવામાં આવે, ત્રણે સાયન્ટિસ્ટ છે મિત્રો. કોણ ક્યાંના વૈજ્ઞાનિક છે યાદ રાખજો મિત્રો, હવે કે જે રાઇનર 20 જે છે એમનો જન્મ 1932માં જર્મનીમાં થયો હતો, બર્લિનની અંદર. તેમણે કેમ્બ્રિજમાંથી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી PhD કર્યું છે. આ જ સંસ્થામાં અત્યારે હાલ પ્રોફેસર. બેરીસની વાત કરીએ તો જન્મ 1936ની અંદર અમેરિકામાં થયેલો છે મિત્રો. આટલી ઇમ્પોર્ટન્ટ વાત નથી, પરંતુ યાદ રાખવી લે જરૂર છે મિત્રો, ફિઝિક્સના પ્રોફેસર છે. થોર્નનો જન્મ 1940માં અમેરિકાના લોગાનમાં થયો હતો. યુએસની પ્રિસ્ટન યુનિવર્સિટીમાંથી શું કર્યું છે? PhD કર્યું છે મિત્રો. મિત્રો એ જો મેં અહીંયા સંદેશ ન્યૂઝપેપરનો ઉપયોગ કર્યો છે, એટલે સંદેશ પેપરનો હું ખૂબ જ આભાર માનું છું કે બહુ સારી સારી માહિતીઓ છાપે છે જે આપણા માટે એક્ઝામલક્ષી ખૂબ જ ઉપયોગી હોય છે. ત્યારબાદ વાત કરીશું કેમિસ્ટ્રીના નોબેલ પ્રાઇઝની મિત્રો, તો ત્રણ વ્યક્તિઓને આપવામાં આવે, જેક્સ ડુબોકેટ, જોચિમ ફ્રેન્ક અને રિચાર્ડ હેન્ડરસન. આ ત્રણ વ્યક્તિઓને આપવામાં આવ્યો મિત્રો, એ સેના માટે? તો આપણે આગળ જોઈએ મિત્રો, કેમિસ્ટ્રીનો નોબેલ પુરસ્કાર ત્રણ વ્યક્તિઓને આપવામાં આવ્યો મિત્રો, સેના માટે એ યાદ રાખજો મિત્રો, ક્રાયો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી વિકસાવી. સેનામાં શું વિકસાવ્યું મિત્રો? ક્રાયો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી વિકસાવવા બદલ એ ત્રણેયને ઇનામ આપવામાં આવ્યું મિત્રો. રસાયણશાસ્ત્ર જેને કેમિસ્ટ્રીમાં આપણે ગુજરાતીમાં કહીશું રસાયણશાસ્ત્ર, જેક ડુબોસે, જોયાકિમ ફ્રેન્ક અને રિચર્ડ હેન્ડરસનને ફાળે ગયા મિત્રો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી વિકસાવવા બદલ મિત્રો આપવામાં આવ્યા મિત્રો, ખાસ યાદ રાખજો મિત્રો, આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, એ ખાસ યાદ આવ્યું. અને કોના દ્વારા જાહેર કરવામાં આવ્યું? રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, એ ખાસ યાદ આવજો. આની પણ એ જ રકમ છે મિત્રો જે પાછળ આપણે ફિઝિક્સમાં જોઈ છે. ત્યારબાદ આ અગત્યનો છે મિત્રો લિટરેચર, જેને આપણે કહીએ છીએ ગુજરાતીમાં સાહિત્ય. સેના માટે? સાહિત્ય માટે કાજુ ઇઝી ગુરુ. કોણ છે મિત્રો? કાજુ ઇઝી ગુરુ. હવે બ્રિટિશ લેખક છે મિત્રો, યાદ રાખજો આ બ્રિટિશના છે. કાજુઓ ઇઝીગુરોને નોબેલ સાહિત્ય પુરસ્કાર આપ્યો 2017 માટે મિત્રો. કાજુ ઇઝીગુરોની નવલકથા 1889માં લખેલી નવલકથા રિમેન્સ ઓફ ધ ડે ને યાદ રાખજો, રિમેન્સ ઓફ ધ ડે, એને બુકર પુરસ્કાર પણ અપાયો હતો, એ ખાસ યાદ રાખજો. વિશ્વમાં હકારાત્મક કામો માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે એવું ઇઝીગુરોની આશા હતી મિત્રો. સ્વીડિશ જે નોબેલ સમિતિએ જે એના દ્વારા જે બ્રિટિશ લેખક છે કાજુ ઇઝીગુરોને 2017નો સાહિત્યનો પુરસ્કાર આપવામાં આવ્યો. આ છે કાજુ ઇઝીગુરો મિત્રો, અત્યંત સંવેદનશીલ નવલકથા લખે છે મિત્રો, યાદ રાખજો. એક સંવેદનાઓ, આપણી જે ગૂઢ સંવેદનાઓ છે એમને પોતાના શબ્દો દ્વારા એ ખોદી નાખે છે મિત્રો. એમણે 8 પુસ્તક, કેટલા નાટક અને કેટલીક જે છે સાહિત્ય સંગ્રહની અંદર ઘણા જાણીતા છે મિત્રો. જાહેર બાદ જે છે સન્માન, અદ્ભુત સન્માન છે એવું કીધું એમણે, ક્ષણિક છે અને બહુ ખૂબ જ વસ્તુ યાદ રાખજો મિત્રો. કાજુ ઇઝીગુરોનો જન્મ જાપાનમાં થયો હતો 1954ની અંદર, ત્યારબાદ નાગાસાકીમાં થયો હતો મિત્રો, ખાસ યાદ રાખજો. અને 5 વર્ષના હતા ત્યારે તેમના ફેમિલી જે છે એ સ્થળાંતરિત કરીને ક્યાં આવી ગયા હતા? બ્રિટનમાં રહેવા આવી ગયા હતા મિત્રો, એટલા માટે બ્રિટિશ કહેવાય છે. ઇઝીગુરોની નવલકથાઓ પર કેટલીક ફિલ્મો પણ પડી છે મિત્રો, યાદ રાખજો. ઇઝીગુરોની બેસ્ટ નોવેલ સેલિંગ નવલકથા જે છે નેવર લેટ મી ગો ના આધારે 2010ની અંદર કેરી મુલિંગન, કેરા નાઇટલી અને એન્ડ્રુ ગાયરફિલ્ડ
અભિનેતા એક ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 1989માં તેમની નવલકથા જે લખવામાં આવી હતી રિમેન્સ ઓફ ધ ડે, બે નવલકથા યાદ રાખજો, નેવર લેટ મી ગો એ કોની નવલકથા છે તો ઈસી ગુરુની નવલકથા છે, રિમેન્સ ઓફ ધ ડે એ પણ ઈસી જેને બુકર પ્રાઇઝ પર અપાયો હતો. અને આ પુસ્તક પરથી એન્થની હોપકિન્સ અને એમા થોમ્સનને લઈને ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું હતું. બંને નવલકથાઓ પરથી ફિલ્મ બનેલી છે. 2005માં નેવર લેટ મી ગોમાં તેમણે પોતાની સાહિત્યમાં સાયન્સ ફિક્સનનો પ્રારંભ કર્યો હતો મિત્રો. 2015માં તેમની નવલકથા બરીડ જાયન્ટ પ્રસિદ્ધ થઈ હતી, યાદ રાખજો મિત્રો. હવે વાત કરીશું ઇકોનોમીનો પ્રાઇસ, કે ઇકોનોમિક ઓફ સાયન્સ જે છે બેંક રિક્સ બેંક વાઇઝનો જે આપવામાં આવે છે ઇકોનોમિક સાયન્સ આલ્ફ્રેડ નોવેલની યાદની અંદર, એ કોને આપવામાં આવ્યો? રિચાર્ડ એચ થેલર. કોને આપવામાં આવ્યો મિત્રો? એમના બિહેવિયર ઇકોનોમિક્સ કયા પરફોર્મન્સ બદલ મિત્રો? બિહેવિયર ઇકોનોમિક્સ પરફોર્મન્સ બદલ આ ઇનામ આપવામાં આવ્યા મિત્રો. અમેરિકન અર્થશાસ્ત્રી છે એ કોણ છે મિત્રો? રિચર્ડ થેલર. એમને ઇકોનોમિક સાયન્સનો પુરસ્કાર આપવામાં આવશે મિત્રો, એવી જાહેરાત કરવામાં આવી છે મિત્રો. યાદ રાખજો ઇનામની રકમ જે છે એ 7.25 કરોડ રૂપિયાની છે મિત્રો. રોમાલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સે સોમવારે જાહેરાત કરી છે મિત્રો કે ઇકોનોમિક્સનો જે છે આ પ્રાઇઝ આપવામાં આવશે. આઈ કોલેજિકલ એનાલિસિસ માટે નોબલ આપવામાં આવ્યો છે, યાદ રાખજો મિત્રો. ઇકોનોમિક્સ ડિઝાઇનના જે આઈ કોલેજિકલ જે બુક હતું, પુસ્તક હતું મિત્રો, એના માટે આપવામાં આવ્યું છે. એ કેમ આપવામાં આવ્યું છે? કારણ કે એમણે પોતાના શબ્દો દ્વારા એટલે પોતાની પુસ્તક દ્વારા જે ઇકોનોમિક્સ અને સાયકોલોજી વચ્ચે જે ગેપ હતી એ ગેપનું પુરાણ કર્યું છે મિત્રો. હવે થેલર કોણ છે? યુનિવર્સિટી ઓફ શિકાગો બુથ સ્કૂલ ઓફ બિઝનેસમાં બિહેવિયર સાયન્સ અને ઇકોનોમીના પ્રોફેસર છે. 2008માં એમની આઈ બુક જે છે, આઈ બુક ન્યૂઝના જે કો ઓથર જે છે, આ પુસ્તક કેસ આર સંસ્ટિન સાથે, યાદ રાખજો કેસ આર સંસ્ટિન સાથે મળીને લખ્યું હતું. તેમણે જણાવ્યું કે વ્યવહારિક અર્થશાસ્ત્ર મારફતે અનેક સમસ્યાનો ઉકેલ આપણે લાવી શકીએ છીએ મિત્રો. હવે વાત કરીશું ખૂબ જ અગત્યનો પુરસ્કાર કે નોબલ પીસ પ્રાઇઝ, એટલે શાંતિ પુરસ્કાર. એ એક સંસ્થાને આપવામાં આવે છે. સંસ્થાનું નામ શું છે મિત્રો? ઇન્ટરનેશનલ કેમ્પેન ટુ અબોલાઇઝ ન્યુક્લિયર વેપન્સ. મિત્રો શું છે મિત્રો? ઇન્ટરનેશનલ કેમ્પેન ટુ અબોલાઇઝ ન્યુક્લિયર વેપન, એટલે કે આંતરરાષ્ટ્રીય અભિયાન. શેના માટે મિત્રો? ન્યુક્લિયર વેપનને ખતમ કરવો, એનો યુઝ ન કરવો. એવી જે સંસ્થા જે છે જેનું નામ છે આઈકેન, શોર્ટમાં શું કહેવાય છે ને? આઈકેન, કે જે પરમાણુ હથિયારો વિરુદ્ધ અભિયાન ચલાવતી સંસ્થા આઈકેનને આ વખતે શાંતિનો પુરસ્કારમાં અપાયો છે. ઇન્ટરનેશનલ કેમ્પેન ટુ અબોલાઇઝ ન્યુક્લિયર વેપન્સ, પરમાણુ હથિયારો ખતમ કરવાનું આંતરરાષ્ટ્રીય અભિયાન ચલાવી રહી છે આ સંસ્થા. હવે યાદ રાખજો કે આંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કાર એ નોર્વે દ્વારા આપવામાં આવે છે, એ સ્વીડિશ દ્વારા આપવામાં આવતું નથી. નોર્વેની જે નોબલ કમિટી જે છે એના દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે એમના ખૂબ જ પાછલા વર્ષોમાં એમણે ખૂબ જ સારું અભિયાન ચલાવ્યું છે. જે અત્યારે હાલ પરમાણુ જે છે, હાલમાં આપણને ખબર છે કે નોર્થ કોરિયા, અમેરિકા અને બ્રિટન આ બધા અત્યારે હાલ વર્લ્ડ વોરની તૈયારીમાં છે મિત્રો. એટલે કે જો આ પરમાણુ હથિયાર થશે તો જો પૃથ્વી પર ઘણું બધું નુકસાન થશે મિત્રો, એ સમજાવવા માટે અને એને નાશ કરવા માટે ખૂબ જ સારા પ્રયત્નો કરી રહી છે સંસ્થા. મિત્રો આ હતો પુરસ્કારનો ભાગ બે. પહેલો ભાગ હતો આપણે ખેલ જગતના રાષ્ટ્રીય પુરસ્કાર વિશે વાત કરી, હવે વાત કરીએ આપણે નોબલ પુરસ્કારની. હવે ત્રીજા વિડીયોની અંદર જે હું વાત કરવાનો છું એમાં આપણે ગુજરાત રાજ્યમાં રમત ગમત ક્ષેત્રે જે પુરસ્કાર આપવામાં આવે છે એ પુરસ્કાર વિશે વાત કરીશું મિત્રો. અને આ પુરસ્કારની શ્રેણી આપણે ચાલુ રાખીશું મિત્રો. જો તમે શ્રેણી ચાલુ રાખવા માગતા હો તો સૌથી પહેલાં તો તમે પણ યુટ્યુબ મનીષ સિંધી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, અને સાથે સાથે બીજા તમારા ફ્રેન્ડ્સને પણ કહેજો, એમને સજેશન આપો મિત્રો કે આ ચેનલમાં તમને માહિતી સારી મળી રહેશે, એને સબસ્ક્રાઈબ કરવા માટે પ્રોત્સાહન આપો મિત્રો. સાથે સાથે બાજુમાં આવતો નોટિફિકેશન ઘંટડી બેલને પ્રેસ કરો જેથી જ્યારે પણ હું નવો વિડીયો બનાવું તો એની જે ઇન્ફોર્મેશન આપના સુધી પહોંચી જાય મિત્રો. અને વિડીયોની નીચે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ વિડીયો આપને કેવો લાગ્યો છે એના પ્રતિભાવ કોમેન્ટ બોક્સમાં લખીને અવશ્ય જણાવો મિત્રો. અને સાથે સાથે વિડીયોની નીચે આવતું જે થમ્સઅપ બટન જે છે એને અવશ્યથી પ્રેસ કરજો જેથી મને પ્રોત્સાહન મળે બીજા સારા સારા નવા વિડીયો બનાવવા. હવે જો તમે મારો વિડીયો સંપૂર્ણપણે સારી રીતે જોયો હોય તો મને કહેજો કે આંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કાર કઈ સંસ્થાને આપવામાં આવ્યો છે અને એ કોના દ્વારા આપવામાં આવે છે. શું એ સ્વીડિશ દ્વારા આપવામાં આવે છે કે નોર્વે દ્વારા આપવામાં આવે છે એ તમારે કોમેન્ટ બોક્સમાં લખીને મને જણાવવાનું છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.